बोलिए सीताराम मात की जय। व्रत निविधि। श्रावण वद सातमना दिवसे सौभाग्यवती स्त्रीओ आ व्रत करे छे। व्रत करनारने सवारे वेला उठी ठंडा पाणीएथी नहावुं तथा आखो दिवस ठंडू खावुं। आ दिवसे चूलो सळगावानो नहीं। ઘીનો દીવો કરી સીતળામાની વાર્તા કરવી। વ્રત કરનારને ધન ધાન્ય સંતાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી। બંને બહુના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા। મોટી બહુ ઈર્ષાળુ હતી, જ્યારે નાની બહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી। એક વખત શ્રાવણ માસમાં રંધજળનો દિવસ આવ્યો। સાસુએ નાની બહુને રાંધવા બેસાડી। નાની બહુ મધરાત સુધી રાંધતી હતી, એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો। આથી બધું કામ પડતું મૂકીને બહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતજોતામાં ઊંઘી ગઈ। ચૂલો સળગતો જ રહ્યો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા। તેઓ ફરતા ફરતા નાની બહુના ઘર આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા। પણ આ શું, શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાઈ લાગવા લાગી। તેઓ આખું શરીર દાજી ગયા। આથી તેણે નાની બહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો। સવારે ઉઠીને બહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો। તેનું આખું શરીર દાજી ગયું હતું। નાની બહુ રડવા લાગી અને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શાપ આપ્યો હશે। તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી। સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે। બાળકને ટોપલામાં નાખી નાની બહુ નીકળી પડી। રસ્તામાં બે તલાવડી આવી। બંને તલાવડીઓ પાણીથી છલોછલ હતી, પણ કોઈને તેનું પાણી પીતું ન હતું, જે પણ પીએ તે મૃત પામતું હતું। નાની બહુએ જોઈ તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જા છે? નાની બહુએ કહ્યું, હું શીતળા માતા પાસે સાપના નિવારણ માટે જાઉં છું। તલાવડીઓએ કહ્યું કે બહેન, અમે એવા કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારા પાણી પીતા જ મૃત્યુ પામે છે? અમારા શાપનું નિવારણ પૂછતી આવજે। નાની બહુએ ત્યાંથી આગળ વધતી રસ્તામાં તે બે આખલા મળ્યા। તેમની ડોકમાં ઘંટીના પળ લટકતા હતા અને બંને લડતા હતા। નાની બહુને જોઈને બંને આખલાઓ પૂછ્યું કે બહેન તું ક્યાં જા છો? બહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું। આખલાઓએ કહ્યું કે અમો એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા જ રહીએ છીએ, તું અમારા શાપનું નિવારણ પૂછતી આવજે। નાની બહુએ આગળ વધી થોડુંક દૂર તેણે જોયું, બોરડીના ઝાડ નીચે એક ડોસીમાં પોતાના વાળને ખંજવાડતા બેઠા હતા। બહુએ જોઈને ડોસીમાં બોલ્યા કે બહેન, મારા માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા જોઈ આપને। બહુ દયાળુ હતી, તેને ઉતાવળ હતી, છતાંય પોતાના છોકરાને ડોસીના ખોળામાં મૂકી જુવા વીણવા બેસી ગઈ। થોડી વારમાં ડોસીમાની ખંજવાળ મટી ગઈ। તેમણે બહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો। આટલું બોલતા જ ચમત્કાર થયો। ડોસીમાના ખોળામાં રહેલ છોકરાને સજીવન થઈ ઉઠ્યો। બહુ આશ્ચર્ય પામી, તે જાણી ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે। આથી તેના પગે પડી ગઈ। બહુએ તલાવડીઓના સાપનું નિવારણ પૂછ્યું। શીતળામાં બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને શોક્યો હતી અને રોજ ઝઘડિયા કરતી હતી, કોઈને શાક છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે, આથી એમનું પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે એટલે તેમાં એમના પાપનું નાશ થશે। અને પછી બહુએ આખલાનું શાપ વિશે પૂછ્યું। તેમના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી, તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી, કોઈને દળવા ખાંડવા દેતી ન હતી, આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પળ છે, તું આ ઘંટીના પળ છોડી નાખજે, આથી એમના પાપ દૂર થશે। નાની બહુ ખુશી થઈ શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી। રસ્તામાં તેઓ પેલા આખલા મળ્યા,
બહુએ એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા તેથી લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા તલાવડી પાસે બહુ આવી તેના સાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું. પછી બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી તેમણે સાસુમાને બધી વાત કરી. તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ. બીજે શ્રાવણ માસમાં રાંધણછઠ આવી ત્યારે જેઠાણીએ થયું કે હું પણ દેરાણીની જેવું કરું, આથી મને શીતળામાંના દર્શન આપે. તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા મોટી બહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા, આથી તેમનું શરીર દાજી ગયું. તેમણે શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તો એનું પેટ બળજો. સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત પામ્યો હતો. આ બનાવમાં દુઃખી થવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ ગઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી. રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જા છો? જેઠાણીએ મોં મચકોડતા કહ્યું, તમારે શું પંચાયત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળામાને મળવા જાઉં છું? તલાવડીએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને બે આખલા તો મળ્યા તો જેઠાણીએ આખલાને પણ તેના કામ કરવાની ના પાડી દીધી. આગળ જતાં ઝાડ નીચે ડોસીમાં સ્વરૂપે શીતળામાં માથું ખંજવાડતા બેઠા હતા. તેમણે આ જેઠાણી માથું જોઈ આપવાનું કહ્યું. તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી, હું નવરી છું કે હું તમારા માથું ખંજવાડિયા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે? જેઠાણી આખો દિવસ રખડતી પણ તેણે શીતળા માતાને ક્યાંય મળ્યો નહીં. આથી તે રડતી રડતી ઘરે આવી, હે શીતળામાં, જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. બોલો શીતળા માત કી જય.